નમસ્કાર મિત્રો, મારું નામ છે સોસા પૃથ્વીરાજ અને સ્વાગત છે તમારું અમારી ચેનલ આદિશુફિયલમાં. આજે હું તમને એક સંત ગુરુ શ્રી અર્જુનનાથ બાપુ અને તેમના ગુરુ નેમિનાથ બાપુની વાત કરવા જઈ રહ્યો છું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મય શ્રી ગુરુવે નમઃ. આદેશ. માળિયા હાટીના તાલુકામાં આછેદ્ર ગામે ગામથી ઉગમણી કોર સંત અર્જુનનાથ બાપુની મળેલી છે, જે ખરેખર તપસ્વી સંત છે. આહીર કુળના આજ સુધી ક્યાંય હાઇલાઇટ થયા નથી. આજે બાપુ 70 વર્ષની વૃદ્ધ અવસ્થામાં છે. કોઈ પણ કારણોસર બાપુની ભક્તિ ભાવનાથી બાપુની યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. ભાગ્ય ત્રુટક બોલી બોલે છે. પૂજ્ય બાપુ છેલ્લા 5 દાયકા પહેલા અહીં આછેદ્રા ગામે શ્રીમદ ભાગવત જ્ઞાન કથા સપ્તાહ સાંભળવા આવ્યા હતા અને આ ગામની ભૂમિ અને ગ્રામજનો સાથે ગોઠી જતા કાયમીને માટે સ્થાયી થઈ મઢુલીમાં અલખનો ના જમાવ્યો. ધૂન ભજન ભક્તિનો કેળો પાડતા સત્સંગી થયા. સાંભળવામાં મળ્યું છે કે અર્જુનનાથ બાપુ યુવા અવસ્થાઓમાં જ ભવનાથના મહંત શ્રી મંગલનાથ બાપુની અન્ન રૂપી જોડી ફેલાવતા, એટલે વખતો વખત દર વર્ષે આ પંથકમાં આવતા, તેથી આહીર સમાજમાં જાણીતા થયા હતા. આછેદ્રા ગામે સ્થાયી થયા પછી ગામ પર ગામના અનેક સેવકો થયા. પૂજ્ય બાપુને નાના મોટા બહેન દીકરીઓ સેવકગણ આદર્શ માને છે. સરળ સંત, નિખાલસ પવિત્ર જીવન છે. ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે ઘરે તેને ઈચ્છા થાય તે ઘરે જઈને પ્રસાદ લે છે. સેવકો હસતા મોઢે બાપુને આવકારે છે. અર્જુનનાથ બાપુના પૂર્વાશ્રમ ઉપર માહિતી મળી છે કે ભાણવડ પાસે બરડામાં મોટા કાલાવડના સોરઠિયા એભા હતા આહીર અને ધર્મપત્ની માતા દૂધીબાઈના ઘરે જન્મ થયેલો. યુવા અવસ્થાએ ડગ માનતા પરિવારજનોના આગ્રહથી લગ્ન કરી લીધા. આણું વાળીને પત્નીને તેડવા જતા એ વખતે ઘર છોડી દીધું, સંસારનો ત્યાગ કર્યો. ધનાઢ્ય પરિવારમાં 60 વીઘા જમીન, માલ ઢોરનો જબરો જખરો, પણ સંસાર ભોગવવો ન હતો. સંત થવાતું નથી એ તો બાપ જન્મે છે. પોતે તો ભવનો ફેરો તરી જાય છે, પરંતુ સોરઠી આહીરના પરજન પરિવારની તારી દે છે. ભક્તિ બળે અલખનો નાદ કર્યો, સતત પરિભ્રમણ કર્યું, દેવ દર્શન કર્યા, અંતે આછેદ્રા ગામની ભૂમિને વંદન કરીને આશ્રમ કે જગ્યા બાંધી નહીં, માત્ર મલી માં રહે છે, જે આજના ભવ્ય આશ્રમ ભપકાદાર સાધુ તદ્દન વિમુખ છે. પૂજ્ય બાપુના આદેશથી સને છે પૂજ્ય બાપુની ટૂંકી રૂપરેખા. એક આહીરનો દીકરો સંત થઈ ગયો અને સાધુનો રૂપરંગ સંગ થઈ ગયો. આહીર એભા હતાનું ખોડું ધન્ય થઈ ગયું. માતા દૂધી આઈનું માનું દૂધ ઉજળું થઈ ગયું અને સાત પેઢીના પુણ્યનો ઉદય થયો. મિત્રો, તમને આ વિડીયોમાં કાંઈ પણ જાણવા જેવું લાગ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે તમને કયા ટોપિક પર વિડીયો જોઈએ છે તે બાબતમાં અમને કમેન્ટમાં જણાવજો અને જાજા લોકોને આ વિડીયો શેર કરજો, જેથી તે લોકોને પણ આ માહિતી મળી રહે. જય જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.